લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, ભગવાન માણસને ઘણી વખત અમૂલ્ય ભેટ આપે છે, પણ માનવને એ ભેટની કિંમતનો અંદાજો નથી આવતો. અને જ્યારે જ્યારે એની કિંમત આપણે આંકતા જઈએ, તેમ તેમ એની કિંમત વધતી જાય, પણ આપણને એનો અંદાજ જ નથી આવતો કે ભાઈ આ કઈ રીતે આગળ ચાલે છે. સૌથી પહેલાં તો ભગવાને માનવને જે દેહ આપ્યો, માનવનો દેહ, એ એક એટલી સુંદર ભેટ છે કે જેનો ઉપયોગ માનવી પોતાની રીતે કરે, સમજી વિચારીને કરે, ખરી દિશામાં કરે, તો એની કોઈ કિંમત આંકી જ ન શકાય. અને ઘણી વખત આપણે આવી ઓળખ કરવામાં પાછા પડીએ છીએ, ઘણીવાર ઓળખ કરાવવામાં પાછા પડીએ છીએ, ઘણી વખત આપણે પોતે આ ઓળખ કરી નથી શકતા. માનવ દેહ એ એક અમૂલ્ય વસ્તુ છે. અને છે ને, એક અલગ રીતથી સમજીએ, આપણે એક વાર્તાના રૂપમાં સમજીએ. એક નાનકડું ગામડું હતું, એમાં એક ગોવાળ રહી. એ ગોવાળ રોજ ઢોર ચારવા જાય. એક દિવસે ઢોર ચારવા ગામની સીમમાં ગયો. એ ઢોર ચરાવીને પાછો આવતો હતો તો રસ્તામાં એને ચળકતો પથ્થર મળ્યો. પથ્થર જોયો, એને ગમ્યો. ગોવાળે પથ્થર ઉઠાવી લીધો. પથ્થર સરસ હતો, પેલું માટી બાટી સાફ થઈ તો વધારે ચમકતો થયો. તો ગોવાળે એ પથ્થર લઈને ઘરે આવ્યો. ઘરે આવીને એને એની પત્નીને બતાવ્યો. પત્ની પણ આ પથ્થરને જોઈને ખુશ થઈ ગઈ. પથ્થર એની પાસે હતો. ગોવાળને ત્યાં કોઈ મહેમાન આવે તો ગોવાળ કે એની પત્ની પેલા મહેમાનને એ પથ્થર બતાવે ને કે જો આટલો સરસ પથ્થર અમને રસ્તામાંથી મળ્યો. એક દિવસ એક મહેમાન ઘરે આવ્યા. ગોવાળને એની પત્ની એને પથ્થર બતાવ્યો. મહેમાનને એ પથ્થર ગમી ગયો. તો મહેમાને ગોવાળને કીધું કે જો ભાઈ આ પથ્થર મને ગમે છે, તારી પાસે છે, હું તને 1,000 રૂપિયા આપું, તું આ પથ્થર મને આપી દે, હું મારા ઘરે રહેવા દઈશ, તને 1,000 રૂપિયાનો ફાયદો થશે. ગોવાળ તો 1,000 રૂપિયાનો ભાવ સાંભળીને રાજી થઈ ગયો અને એને 1,000 રૂપિયા લઈને પેલા મહેમાનને પથ્થર આપી દીધો. અને પેલો મિત્ર પણ ખુશ થતો એ પથ્થર લઈને ઘરે ગયો. અને ગોવાળનો જે મિત્ર પથ્થર લઈ ગયેલો હતો, એને પણ એવું કંઈક જ્ઞાન થયું કે આ પથ્થર હું કોઈકને બતાવું શું છે એમ. તેને પથ્થર એના એક કોઈક વેપારી મિત્રને બતાવ્યો. એટલે વેપારી મિત્રને ખ્યાલ આવી ગયો કે આ કંઈક કિંમતી વસ્તુ છે ને, આ સામાન્ય પથ્થર નથી. એટલે એને પેલા ગોવાળના મિત્રને કીધું કે ભાઈ બોલ ભાઈ, આ પથ્થર મને ગમે છે, હું તને 10,000 રૂપિયા આપું, પથ્થર મને આપી દે. પેલો વિચાર કરે કે હું 1,000માં લાવ્યો જ ને, આ મને સીધા 10 આપે છે. તો કે આપ્યો ભાઈ લે, એને તો 9,000 રૂપિયાનો ફાયદો થઈ ગયો. લઈને મૂકી દીધો, પૈસા લઈ લીધા, પેલો પથ્થર લઈને ગયો. પેલાને અંદાજ હતો કે ભાઈ આ વસ્તુ કિંમતી છે. અને એ માણસ પથ્થર લઈને એક ઝવેરી પાસે ગયો અને ઝવેરીએ એ પથ્થરની કિંમત હીરા રૂપે આંકી અને 1,00,000 રૂપિયા એને આપ્યા. હવે 1,00,000 રૂપિયા એને મળ્યા, 10,000ના 1,00,000, એટલે એ પણ રાજી થઈ ગયો. ઝવેરી પોતે જાણતો હતો કે આ વસ્તુ કિંમતી છે, એટલે એણે શું કર્યું, એ પથ્થર વ્યવસ્થિત એ કરી અને કોઈ નજીકના મોટા શહેરમાં જઈ અને કોઈ મોટા ઝવેરીને શોધીને હીરો એને બતાવ્યો. તો વેપારીને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ તો બહુ જ કિંમતી વસ્તુ છે. તો એને એવું કીધું કે ભાઈ હું તને 1,00,000,000 રૂપિયા આપું, 1,00,000,000. પેલો વેપારી બી વિચાર કરે કે ભાઈ 1,00,000માં લીધો જ નહીં, 1,00,000 આવે, તેને આપી દીધા, એને તો 99,00,000નો ફાયદો થયો. હવે આ હીરો જેને 1,00,000માં લીધો, તે વ્યક્તિએ હીરાને બરાબર માવજતથી સાફ સફાઈ કરીને રાખીને એના જે ગુરુ હતા, જેની પાસે એ ઝવેરીનું કામ શીખેલો, એની પાસે ગયો.
અને એને કીધું કે ગુરુજી, મેં આ હીરો 1 કરોડ રૂપિયામાં લીધો છે, તમે જુઓ મેં ભાવ વધારે તો નથી આપી દીધો ને. તો એના ગુરુએ હીરો જોઈને એવું કીધું કે ના ભાઈ, તે મફતમાં પડાવી લીધેલો છે એમ, 1 કરોડની આની તો કરોડોમાં કિંમત છે, પણ તને 1 કરોડમાં મળી ગયો તો તને તો સાવ મફત મળ્યો એવું કહેવાય. તો મિત્રો, ભગવાને આપણને જે આપી છે હીરારૂપી ભેટ, જે આપણું શરીર, તે પણ કંઈ આવું જ છે. ઘણા લોકો બહુ સામાન્ય કિંમતમાં સંતોષ માનીને આગળ ચાલી જાય છે, પણ તમારા શરીરથી જે કામ થઈ શકે છે, તમારું શરીર જે કરી શકે છે, તમારું મન જે વિચારી કાર્ય અમલમાં મૂકવાની વાત કરી હતી, એ કાર્ય તમારું શરીર કરીને જ્યારે આગળ આપણે ચાલીએ ત્યારે ઘણા બધા મોટા ફાયદા થાય છે. માનવી પોતાના શરીર પાસેથી પોતાનું ધારેલું મૂલ્ય વસૂલ કરી શકે એટલો સુંદર માનવ દેહ ભગવાને માનવીને ભેટમાં આપ્યો છે, પણ આપણે એનો દુરુપયોગ કરીએ છીએ, આળસ કરીએ છીએ, ખોટી જગ્યા પર આપણી શક્તિને વેડફીએ છીએ. એક માણસ અમુક પરિસ્થિતિથી સંતોષ માનીને બેસી રહી જેને આગળ જવાની ઈચ્છા જ નથી થતી, ત્યારે માણસ પાછો પડે છે. અને પોતાને મળેલી માનવરૂપી દેહની જે ભેટ છે, જેની કોઈ કિંમત નથી, એને આંકી જ નથી શકાતી, એ હીરાને આપણે માટીમાં રખડોડીએ છીએ. તો મિત્રો, ભગવાને તમને જે દેહ આપ્યો છે એમાં જે અંગો આપ્યા છે એ બધા અમૂલ્ય છે, અને એનાથી આપણે આપણા જીવનને બહુ સરસ રીતે એક આકાર આપી શકીએ છીએ, એક સુંદર ચળકાટ આપી શકીએ છીએ. અને આ જ પથ્થરમાં રસ્તા પર પડેલા હીરાની કિંમત જે 1000થી માંડીને કરોડે ગઈ, એવી કિંમત આપણે આપણી જાતની વધારી શકીએ. બહુ સિમ્પલ છે, પણ તમારે એને ઘડવો પડે, એની આકાર આપવો પડે, એને સજાવવો પડે, શણગારવું પડે. તો આ જ શરીર, આ જ શરીરમાં રહેલું મન અને શરીર સાથે જોડાયેલા અંગો તમને બેશુમાર દોલત બી આપી શકે છે, બેશુમાર કિંમત તમને અપાવી શકે છે, પણ તમને એમાં રસ નથી, તમે જુદી તરફ તમારી શક્તિનો વેડફાટ કરી રહ્યા છો, સમયનો વેડફાટ કરી રહ્યા છો. આ બધાને બંધ કરો અને તમારા એમાં જે તાકાત છે શરીરમાં એને સમજો. મિત્રો, આપણા ગુજરાતના એક કવિ છે મરીઝ, એને 2 લાઇન લખી છે, બહુ સરસ લખી, જુઓ. આપની સાથે ભલે સોદો મફતમાં થઈ ગયો, આમ જો પૂછો તો બહુ મોંઘા અમારા દામ છે. ભગવાન તરફથી તો આપણને શરીર મળી જ ગયું, પણ એ શરીરનો જે ઉપયોગ છે એને ખરી દિશામાં, ખરી જગ્યાએ, ખરા સમયે જો કરીએ તો આ જ શરીર તમને ઘણું બધું અપાવી શકે છે. થોડીક ચોકસાઈ, થોડી તકેદારી, થોડી હોશિયારી અને સમય પર કરવાનું કામ જો આપણે સમય પર કરીએ તો ચોક્કસ આપણે આપણા શરીરથી કરોડોની કિંમત કમાઈ શકીએ છીએ. તો મિત્રો, માનવ દેહનું મૂલ્ય કોઈ આંકી નથી શકતું, બરાબર? તો ચોક્કસ એને સમજો, જાણો, અને તમારા જીવનમાં આ માનવ દેહથી થતો ફાયદો ચોક્કસ રીતે ઉઠાવવાની કોશિશ કરો. તો મિત્રો, આજની વાર્તા ગમી તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ, નમસ્તે.